ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ એક વિષય ગુજરાતી, નિબંધ મારી શાળા. બરાબર, બાળમંદિરમાં તો તમારે નિબંધ ને એવું બધું લખવાનું નહોતું ને. હવે પહેલાં ધોરણમાં તો હવે તમારે નિબંધ પણ લખવાનો રહેશે. ડબલ લીટીની નોટ તમે બધાએ બનાવી દીધી હશે. બરાબર, આજે તમને પહેલો જ નિબંધ લખાવું છું, મારી શાળા. તમારો પહેલો જ નિબંધ છે. નિબંધની નોટો બધાએ બનાવી દીધી હશે. બરાબર, અને વાંચવાનું પણ ચાલુ કરી દીધું. બરાબર, ગુજરાતી પર્યાવરણની નોટ ચોપડીમાંથી તમે વાંચતા હશો. સવાલ જવાબને બધા લખાયા છે, પણ તમે વિષયોની નોટમાં બધું લખવાનું ચાલુ કરી દીધું હશે. બરાબર, શાળાએ આવવું છે ને બધાએ. ખુશ ખુશ થઈ જજો, હવે શાળા આપણી ટૂંક સમયમાં ખુલવાની છે. ચર્ચા ચાલી રહી છે એટલે હવે ખુલશે જ. બરાબર, એટલે તૈયારી કરી દેજો, પૂઠા પૂઠા ચડાવી દેજો, નામ બામ લખી નાખજો, નોટો ના બનાવી હોય તો બનાવી નાખજો, ચોપડા ના લાયા હોય તો લઈ આવજો, અને બધું કમ્પ્લેટ 1 થી 6 પાઠના 7 પાઠ સુધીનું બધું લખી નાખજો. બધું મેં ચલાવી નાખ્યું છે. બરાબર, કમ્પ્લેટ 7 પાઠ સુધીના સવાલ જવાબ, ગણિતમાં પણ 7 પ્રકરણ સુધીના દાખલા બધું ચલાવી દીધું છે. બધું જ નોટમાં વ્યવસ્થિત, અને નિબંધની નોટ ના બનાવી હોય તો બનાવી દેજો. અત્યારે કોઈ પણ રફ ચોપડામાં તમે આ નિબંધ લખી નાખજો, પછી નિબંધની નોટમાં ડબલ લીટીની બનાવી અને એમાં લખી નાખજો મારી શાળા. તો મારી શાળાનું નામ ઘનશ્યામ પ્રાથમિક શાળા છે. હું શાળા કઈ શાળામાં કયા ધોરણમાં ભણું છું? હું કયા ધોરણમાં ભણું છું? ધોરણ 1માં ભણું છું. મારી શાળામાં 20 ઓરડા છે. મારી શાળામાં 1 થી 12 ધોરણ છે. અને બીજું શું ચાલે છે આપણી શાળામાં? 1 થી 8 અંગ્રેજી માધ્યમ પણ ચાલે છે. મારી શાળામાં 1 પ્રયોગશાળા તેમજ 1 પુસ્તકાલય છે. અને પ્રયોગશાળામાં પણ અમને શિક્ષક વિવિધ પ્રયોગો કરાવે છે. અને પુસ્તકાલયમાંથી અમે વિવિધ પુસ્તકો વાંચવા માટે લઈ જઈ શકીએ છીએ. મારી શાળામાં 1 કોમ્પ્યુટર રૂમ પણ છે, જેમાં અમને અમારા શિક્ષક કોમ્પ્યુટર શીખવે છે. મારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ છે. તેઓ અમને દરેક વિષય પ્રેમથી ભણાવે છે, પણ આપણે ભણતા નથી, બધા જ શિક્ષકો પ્રેમથી ભણાવે. બરાબર, અમે એવું ઈચ્છીએ કે અમારા બાળકો પ્રેમથી ભણે, ખૂબ જ જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ જ સારી નોકરી મેળવે. પણ અમારી મહેનત તો પાણી પર જાય છે. તમે મહેનત કરતા નથી તો અમને ખૂબ જ દુઃખ થાય છે. શિક્ષક તો તમારું ભલું જ ઈચ્છે ને. બરાબર, બાળકોની સારું જ ઈચ્છતા હોય શિક્ષકો. કોઈ દિવસ ખરાબ ઈચ્છતા હોય ને કે મારા બાળકો છે, પોતાના બાળકો સમજીને જ ભણાવતા હોય છે. અને આગળ તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો એવી જ આશા રાખતા હોય છે. તો મને મારી શાળા ખૂબ જ ગમે છે. તમને તમારી શાળા ખૂબ જ ગમે છે ને? આપણે દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી સાથે ઉજવીએ છીએ ને, બહેનપણીઓ અને છોકરાઓ હોય તો પોતાના ફ્રેન્ડો સાથે, ભાઈબંધો સાથે. ખૂબ જ ઉત્તરાયણનો તહેવાર છે, દિવાળીનો તહેવાર છે, ક્રિસમસનો તહેવાર છે, જન્માષ્ટમીનો તહેવાર છે, નવરાત્રિનો તહેવાર છે. તો આપણે સ્કૂલમાં કેવું ધામધૂમથી બધા સાથે રહીને ઉજવીએ છીએ ને, તો ખૂબ જ મજા આવે છે ને. પછી શિક્ષક દિનના દિવસે પણ આપણે બધા શિક્ષકો તમે બનો છો, પછી આપણે નાસ્તો કરીએ છીએ, તો ખૂબ જ આનંદ આવે છે. બરાબર, તો મારી શાળા વિશેનો નિબંધ તમારે ગુજરાતી નિબંધની નોટમાં સારા અક્ષરે લખવાનો રહેશે. પડી ગઈ ખબર તમને? એ ના પડી, હોમવર્ક હું મોકલું છું. બરાબર, નિબંધ વિશે, જેથી તમારે નિબંધ તમારે લખવાનો રહેશે.